થોડાક વર્ષ પહેલા એક ટ્રેન છે એક્સપ્રેસ એમાં મિલિટરીના જવાનો પાછા આવતા હતા બોર્ડર ઉપરથી અને બીજા સ્ટેશન ઉપર પર જતા સાત જવાનો જવાનો હતો હતા હતા પોતાના કમ્પાર્ટમેન્ટમાં અને બાજુના ડબ્બામાં જનરલ પબ્લિક બધી મુસાફરી કરતી હતી અવાજ થયો ડિસ્ટર્બન્સ થયું લોકોને એટલે ન ગમ્યું એટલે ખખડાઈ આવ્યા છતાં પહેલા લોકો થોડીક વાતો કરતા હતા જનરલ માણસો અવાજ તો થાય જ ગુસ્સે થયા મિલિટરીના માણસો ચાલુ ટ્રેને

દીન પ્રતિદીન આધુનિકતાનું આક્રમણ વધે છે ઇન્ટેલિજન્સ પાવર વધતો જાય છે ટોલરન્સ પાવર ઘટતો જાય છે બુદ્ધિ શક્તિ સતત વધતી રહી છે પહેલા તમને જે ખબર નોતી પડતી એ આપણા દીકરાઓને ખબર પડવા માંડી છે જે મોબાઈલના ફંક્શન અમુક ફંક્શન તમને ખબર નહીં પડતી હોય એ દીકરા કે દીકરીને ખબર પડતા હશે કઈ રીતે ખુલે એના ઇન્ટેલિજન્સ વધી ગયું પણ ટોલરન્સ ઘટી ગયું જે પહેલાની પેઢી સહન કરી શકતી હતી કપડાના અભાવે કે કોઈ બોલે કરે મારે સહન કરી શકતા પેઢી સહન નથી કરતી ટોલરેન્સ પાવર ઘટી રહ્યો છે સૌના કારણ પણ છે વારે તહેવારે દિન પ્રતિદિન આપણને જ્યારે જ્યારે કંઈક દુઃખ થાય છે એના મૂળમાં ઊંડા ઉતરવાનું ક્યાંક ને ક્યાંક સહન શક્તિનો અભાવ હશે જમવામાં સહેજ મોડું થાય થાળીઓ પછાડવાની ગુસ્સે થવાનું ઝઘડો કરવાનો સહન શક્તિનો અભાવ લાઈટ જાય તકલીફ હમણાં ગઈને થોડીક આપણી ટેસ્ટિંગ થઈ જાય લાઈટ જાય ટેસ્ટિંગ થઈ જ જાય એમાંય પંખા બંધ થઈ જાય એટલે આપણા મનમાં વિચાર આવે ગુજરાત સોઈન ખબર ના પડે પહેલેથી જનરેટરનું આયોજન કરવું જોઈએ ગોઠવણ કરી દેવી જોઈએ સહન શક્તિનો અભાવ આપણા સૌમાં લાઈટ જાય એટલે તકલીફ સભામાં વ્યક્તિગત દર્શને આવતા હોય કોકનો સે ધક્કો વાગી જઈને અન તરત આપણે પાછળ ધક્કો મારીએ છીએ કોકનો પગ આપણા પગ ઉપર ભૂલથી પડી જાય ને તાત્કાલિક આપણો પગ ઉંચકીને એના પગ પર જોરથી દબાઈએ છીએ સહેજ ભૂલથી પડી ગયું સહન ના થાય આપણને લાઈનમાં ચપ્પલ કાઢવાનું કે અથવા તો ગાડી પાર્કિંગમાં મૂકવાનું કે ઘણા તાકીન જોઈ રહે છે નવા આવ્યા છો ઓળખો છો મને આ કેમ આપણાથી આવું બોલાય છે પેલો સ્વયંસેવક કે તેમ કેમ ચપ્પલ મૂકાતા નથી કેમ ગાડી પાર્ક થતી નથી ઘણા તો ગુરકિયા કરીને સામેન સામે જોયા કરે આ બધું શું બતાવે છે આપણા સૌની અંદરની દાદાગીરી કે હું સહન નહીં કરું હા

આ તો છેલ્લો પાંચ છે બાકી જો સાત હોય તો સાત પર કરીશ ઓછો તો નહીં થાય જો જો આપણે એક રૂમમાં સૂતા હોય ને અને કેવી તકલીફ થાય છે આપણને પંખો ના નહીં થાય તાર થાય કલ જા બારી બાબતે લાઈટ બાબતે ઘરમાં ટેલિવિઝન છોકરો એક દસમા હોય અને પછી નાના ભાઈને કહીએ ભાઈ દસમા માં જ બંધ કર એ કે ભાઈ દસમા માં હોય આખું વર્ષ મારે સહન કરવાનું મા ટીવી નહીં જોવાનું જો ભાઈ માટે ટીવી નો ભોગ આપવો ઘરમાં એક વ્યક્તિને શરદી થઈ છે એના માટે પંખાનો ભોગ આપવો અથવા બસમાં બારીમાં પવન આવતો હોય ને આપણે એમ કહીએ કે સેજ આમ થોડીક બંધ કરો ને તો ઘણા કેવા વિચિત્ર હોય આખી ખોલ નાખે સેજ બંધ કરવાની કરીએ ને આખી ખોલ નાખે જા કે નહીં થાય બારીની બાબતમાં સેજ આપણી મશ્કરી થાય ને આપણે આકળા ઉતાવળા થઈ જઈએ છે આપણા ઉપર કોઈક જોક કે મશ્કરી કરે ને આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ ખીજાઈ જઈએ છીએ ઘડીએ ઘડી આપણે ખીજાઈ જઈએ ઘડીએ ઘડીએ આપણને ખોટું લાગી જાય ને તો સમજવાનું કે આપણામાં વિટામિન એસ ની ઉણપ છે છે વિટામિન એસ એટલે સહન શક્તિ ની ખામી છે આ ડોક્ટરો પાસે જઈએ ને સાહેબને બધા પાસે એટલે મોઢામાં ચાંદા થયા આપણને કે તમને છે ને વિટામિન આ ખૂટે છે આ વિટામિન ની ટેબ્લેટ લોન ઇન્જેક્શન લોન એમ આપણને કોઈ ઘડીએ ઘડીએ કહી જાય ને ટેન્શનમાં આવી જવાય ને તો એમ હવે જવાનું કે આપણા વિટામિન એ સહન શક્તિ ની ખામી છે એટલે જ આપણને ટેન્શનમાં આવી જવાય છે હવે આપણો પ્રશ્ન એ છે કે આપણે સહન કેમ નથી કરતા કેમ નથી કરી શકતા તો પહેલું કારણ એ છે કે આપણામાં માન છે હું ભણેલો હું પૈસા વાળો હું પદવી વાળો અને હું સહન કરું આવું આપણને વધતા ઓછા પ્રમાણમાં રહ્યા કરે છે સહન તો બીજા કરે જે સામાન્ય હોય મારે કઈ એવું સહન ના કરવાનું હોય હું તો મોટો છું પણ આપણા આપણા ઇતિહાસ સામે નજર કરીએ નીલકંઠ વર્ણિ વિચરણ કરતા કરતા બુધેજ ગામે પધાર્યા ખોડાબાઈના દરબારમાં ખોડાબાઈ નામું લખતા હતા અને પછી ભિક્ષા ભાગી તો રડિયાત દાસી ત્યાં ફળિયામાં ઊભી તી નિલકંઠવણી કે ભિક્ષા દેહી દાસી કે આટા ફેરા માર કે અત્યારે હું નવરી નથી નવરી પડીશ પછી ભિક્ષા આપીશ કોને કીધું દાસીએ નીલકંઠ વર્ણીને કીધું કાંટા ફેરા માર નિલકંઠવણી કંઈ જ બોલતા નથી સાત ફેરા ત્યાં ફર્યા અને પછી નિલકંઠવણી કે આપો ને પેલી બાઈએ જુવાર આપી એટલે વણી કે જુઓ તો ખરા મારી પાસે બીજું કઈ સાધન સામગ્રી નથી મહેરબાની કરીને મને સીધું આપો તો હું રસોઈ કરી લોટ આપો તો કઈ પાણી નાખીને જમી જવું જુવાર આપશો હું કઈ રીતે જમો પેલી બાઈ શું કે જા જા કે બાવલા તારા જેવા કેટલાય આવે તારા જેવા તો કેટલાય આવે આ જુવાર લેવી એટલે નહીં તો નીલકંઠ વણી જુવાર લઈને ત્યાંથી નીકળી જાય છે વણી મનમાં વિચારે છે કે ભાઈ તું એમ કે છે કે મારા જેવા કેટલાય આવે મારા જેવા બુદ્ધેજમાં નહીં આ પૃથ્વી પર કોઈ દાડો નથી આયા બુદ્ધેદની શું વાત કરે છે આ પૃથ્વી ઉપર પહેલી વાર હું સર્વોપરી પુરુષોત્તમ આવ્યો છું આ હું નીલકંઠવાણી નથી બોલતા કારણ કે પોતે સમજે છે સહનશીલતા નો ગુણ એમનામાં હતો આપણને કોઈ આવું કહેતો મારા જેવા કેટલા જો બતાવું છે મારા જેવા તન કેટલા મળ્યા છે નીલકંઠવાણી કઈ નથી બોલતા સહન કરી લે છે પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં બિરાજમાન હતા માલપુવાની રસોઈ હતી પ્રમુખ સ્વામી મહારાજ જાતે હરિભક્તોને પીરસતા હતા માલપુઆ ખોટ્યા એટલે સ્વામીજી પોતે લેવા માટે રસોડામાં ગયા માલપુવા એક વાસણમાં પડ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજ ભરેલું પાત્ર નીકળવા જતા હતા ત્યાં રસોઈ આવ્યો હે મહારાજ મૂકી દો કે હેઠા મૂકો ક્યાં લઈ જાવ છો પ્રમુખ સ્વામી મહારાજ કે બાર હરિભક્તો છે મૂકી મૂકી દો દો કે નથી લઈ જવાના તો બીજા માટે રાખેલા છે પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાના ધણીએ પેલું માલપુવાનું પાત્ર હેઠું મૂકી દીધું ત્યાં પેલા એક હરિભક્ત ફરતા ફરતા ત્યાંથી પસાર થતા હતા એક એ બામણ ખબર છે તને તું કોને ના પાડે છે આ તનન મને બે ને જેને નોકરીમાં રાખ્યા છે ને એ આ ધણી છે સંસ્થાના એને તું ના પાડે છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે નથી બોલતા આપણે તો બ્રાહ્મણની જરૂર છે રહેવાનું છે ને તાર પૈ નોકરીએ તરત આપણે પરિચય આપીએ આપણને ના કેમ પાડે સ્વામી જાણે છે સંસ્થાના ધણી છે બહાર માલપુવાની જરૂર છે છતાં પણ સહન કરી લેવું આ મોટા મોટાની રીત છે આપણે સહન નથી કરી શકતા આ માને કરી તો વિચાર એ કરવો કે આપણા કરતા પણ મોટા સાક્ષાત ભગવાન સાક્ષાત ભગવાન લાખ ધારક થાય બીજી વસ્તુ આપણે કેમ સહન નથી કરતા બીજાનો વાદ લઈએ છીએ એટલે આપણને છે ને બાર ટ્રેનિંગ એ બી આપવામાં આવે છે ઘણા લોકો આપણને એવું કહે કે બહુ પોચા નહીં રહેવાનું બહુ પોચારો ને તો બધા દબાઈ દબાઈ કરે ઢીલા નહીં રહેવાનું ટીટ ફોર ટેટ થાય એવા થઈએ તો ગમ વચ્ચે રહીએ આમાં ચરોતર મારી કહેવત કે થાય એવા થઈએ ને તો ગમ વચ્ચે રહીએ ફૂફાડો તો મારવો જ આવું આપણને શીખવવામાં આવે છે તાલીમ આપવામાં આવે છે પેલા તાલીમ અલગ હતી રામચરિત માનસમાં ખૂબ સુંદર ઉલ્લેખ આવે છે સીતાજીનું નું જયારે લગ્ન થયું રામ ભગવાનની સાથે વિદાય કરવાના હતા ત્યારે જનક રાજા અને સીતાજીના માતુશ્રી સુનૈનાજી સલાહ આપે છે સાસરીય જતી દીકરીને કયા પ્રકારની તાલીમ આપવી જોઈએ રામાયણ શીખવે છે અને પછી ટ્રેનિંગ આપતા શું કે છે કે બેટા તું હવે રામના ત્યાં જઈશ તારા પતિને ભગવાન તુલ્ય માનજે તારા દિયરને તું ભાઈ તુલ્ય માનજે તારી નણંદ ને બેન તુલ્ય માનજે તારા સાસુ સસરા માતા પિતા તુલ્ય માનજે ગમે ત્યારે વેલા જગાડે મોડા સુવા મળે એ ખરફ ઉચ્ચારતી નહીં ઓછું ખાવાનું મળે કઈ તકલીફ પડે સેટ પણ ટીકા કરતી નહીં કોઈ તારું ગમે તેટલું અપમાન કરે કોઈ બીજાને વાત કરતી નહીં આ પ્રકારની તાલીમ આપી ગમે તેટલી તકલીફ પડે અયોધ્યાનો ઉમરો ઓળંગીને આ બાજુ આવીશ નહીં આ તાલીમ સીતાજીને આપી અત્યારની તાલીમ કેવી છે છોકરીની વિદાય આપતા શું કે તકલીફ પડે કોલ કરજે તરત આઈ લઈ જઈશું સાંભળી નહીં લેવાનું તારી સાસુ નું તારા ધણીનું પહેલેથી જોજે આ દબાયેલી નો રેતી નહીં તો આ લોકો ચડી વ્યસ્ત છે તાલીમ જ આ લઈ જઈશું તને અત્યારે કાયદા બધા આપણા પક્ષમાં જ છે આવી તાલીમ દીકરીઓ હતી બીજા લોકો સામે નથી જોતા પરમ બાવાઓ સંન્યાસીઓ ત્રાસ આપતા હતા એટલે શ્રીજી મહારાજ પરમ ને કહે છે ભક્ત ચિંતામણીના એકાવનમાં પ્રકરણમાં ઉલ્લેખ આવે છે સુણો સંત શ્રી હરિ કહે આપણે બહુ બહુ સહ્યું જેમ જેમ આપણે ક્ષમા કરી મહારાજે છૂટ આપી આપણને તો રાહત જોતા એક છૂટ આપે તો સારું પરમસોને છૂટ આપી ત્યારે મુક્તાન સ્વામી પરમસો શું કે ત્યારે તે સંત બોલિયા મહારાજ નહીં કહો એમ ભૂંડા ભૂંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજે કેમ મારા જે લોકો એમની દુર્જનતા નથી છોડતા તો અમારે અમારી સજ્જનતા નથી છોડવી બીજાની સામે જેને સહન કરવું છે એને જોવાય જ નહીં પેલા સહન નથી કરતા મારેય સહન નથી કરવું બીજાનો વાદ ન લે